હેલ્ધી ટેસ્ટી રેસીપી આગળ વસાણું જોઈને તમે ઓળખી જ ગયા હશો આજે આપણે બનાવવાના છીએ ગુંદની પેન તો તેના માટે પેનમાં એક ચમચી દેશી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે તેમાં અડધો કપ મખાના એડ કરીશું મખાનાને સુપરફૂડ માનવામાં આવે છે ઇમ્યુનિટી પાવરને ને બૂસ્ટ કરે છે મગજની નસોને શાંત કરે છે અને યાદ શક્તિ વધારે છે બાળકો માટે તો ખાસા મખાના સુપરફૂડ તરીકે માનવામાં આવે છે આપણે મોટા ખાઈએ તો પણ આપણને ખૂબ જ બધા ફાયદા થાય છે મખાના શેકાઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈ લઈએ ફરી તેજ પેનમાં એક ચમચી ઘી ગરમ મૂકીશું તેમાં વન ફોર કપ અખરોટ એડ કરીશું અખરોટ મગજની નસોને શાંત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે યાદશક્તિ પણ વધારે છે હવે કપ કાજુ એડ કરીશું કાજુમાં વિટામિન ઈની ની માત્રા વધારે હોય છે ત્યારબાદ વન ફોર કપ બદામ લઈશું બદામમાં વિટામિન ઈની ની માત્રા વધારે હોય છે જે આપણી સ્કિનને ડ્રાય થતી અટકાવે છે અને યાદશક્તિ વધારે છે સાથે વન ફોર કપ પિસ્તા વન ફોર કપ જેટલી સુકેલી ખારેક લીધી છે તે થડિયા કાઢીને તેને ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા મગજ તરીના બી એડ કરીશું જેવું તેનું નામ છે તેવું જ તેનું કામ છે તમારા મગજની નસોને શાંત રાખીને ઊંઘ સારી આવે છે અને યાદશક્તિ પણ વધારે છે આ બધા જ ડ્રાય ફ્રૂટને સ્લો ફ્લેમ પર શેકી લઈએ આને વધારે નથી શેકવાના ફક્ત બે મિનિટ જેવું શેકીશું જો તમને આમાંથી કોઈ ડ્રાય ફ્રૂટ પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અને બિલકુલ ડ્રાય ફ્રૂટ ના નાખવા હોય તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો આ રીતે સતત હલાવતા રહીશું ડ્રાય ફ્રુટ શેકાઈ ગયા છે તો તેને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ જો તમારે ડ્રાય ફ્રુટ શેકવા ના હોય તો કાચા પણ ઉમેરી શકો છો પણ આ રીતે થોડા શેકીને નાખશો તો તેનો ક્રંચી ટેસ્ટ વસાણામાં ખૂબ જ સરસ આવશે ત્યારબાદ પેનમાં વન ફોર કપ જેટલું ઘી ગરમ મૂકીશું મેં અહીં આ વજનમાં સાઠ ગ્રામ હીરા કણી ગુંદનો ઉપયોગ કર્યો છે આ રેસીપીમાં નાખવા માટે ઘી ગરમ થાય એટલે તેને ઘીમાં ફ્રાય કરી લઈએ જો તમારી પાસે મોટી સાઈઝનો ગુંદ હોય જેને આપણે ગાંગડા ગુંદ કહીએ છીએ તે હોય તો તેને તમારે ખાઈની દસ્તામાં વાટીને અથવા મિક્સર જારમાં ક્રોસ કરીને પછી તેને ઘીમાં ઉમેરવો આ ગુંદ છે તે ઝડપથી ફ્રાય થઈ જાય છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને જ તેને ફ્રાય કરીશું ગુન સરસ રીતના ફૂલી જાય પછી જ આગળની પ્રોસેસ કરવાની જો તમે મિક્સરમાં ક્રશ કરીને ગુંદનો ઉપયોગ કરશો તો પણ તમારે આ જ પ્રોસેસ ફોલો કરવાની રહેશે ગૂંડ સરસ રીતના ફ્રાય થાય પછી તેમાં આપણે પાંચસો એમ દૂધ ઉમેરીશું દૂધને મલાઈ કાઠિયા વગર જ ઉપયોગમાં લેવાનું છે મેં દૂધને ગરમ કરીને ઉપયોગમાં લીધું છે તમારે ગરમ ના કરવું હોય તો રૂમ ટેમ્પરેચર પર હોય તેવા દૂધનો ઉપયોગ કરવાનો ફ્રિજના ઠંડા દૂધનો ઉપયોગ નહીં કરવાનો અને પહેલા ગરમ કરીને મલાઈ કાઢીને પણ તેનો ઉપયોગ નહીં કરવાનો દૂધ જેમ ગરમ થશે તેમ તેમ ગુંદના લીધે દૂધ ફાટી જશે અને ગુંદ દૂધમાં સારી રીતના મેલ્ટ થઈ જશે આપણે પાંચ થી સાત મિનિટ ઉકાળીશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું દૂધ ઉકળે છે ત્યાં આપણે ફટાફટ ડ્રાયફ્રુટને ક્રશ કરી લઈએ તો તેના માટે મિક્સર જ લઈશું તેમાં ફાઇન પાવડર નથી કરવાનો થોડો દરદરો રાખવાનો છે કારણ કે આ રેસીપીમાં ફ્રૂટ થોડું મોઢામાં ચાવવામાં આવે તો ખાવાની વધારે મજા આવે બસ આવો દરદરો રાખવાનો છે હવે દૂધ અને ગુંદ ઉકળે છે તેને જોઈ લઈએ તો ગુંદ સરસ રીતના મેલ્ટ થઈને દૂધમાં સારી રીતના મિક્સ થઈ ગયો છે તેની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે તો હવે આપણે ડ્રાયફ્રૂટ ક્રશ કર્યા છે તે ઉમેરી દઈએ ને સારી રીતના મિક્સ કરી લઈએ જેથી કરીને ડ્રાયફ્રુટના કોઈ લમ્સ ના રહે અને ત્યારબાદ તેમાં બાકીની સામગ્રી એડ કરીશું બજારમાં આ આ રીતે મળે છે જે રીતનું હોય તો તેનું છીણ કરીને તે ટોપરાનો જ ઉપયોગ અહીંયા કરવાનો છે એક કપ જેટલું છીણ કરીને એડ કરીશું અહીં આપણે બજારમાં કોકોનેટ પાવડર તૈયાર મળે તેનો ઉપયોગ નથી કરવાનો જો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વસ્તુ આપણે બનાવીએ ને તો તેમાં કોપરાની કાછલીનો જ ઉપયોગ કરવાનો અને તેમાંથી જ આપણને ભરપૂર માત્રામાં ન્યુટ્રિશન મળે છે આ સમયે આપણે ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખવાની છે ગળપણ માટે પોણા કપ જેટલો ગોળ ઉમેર્યો છે તમે તમારા ગળપણના ટેસ્ટ પ્રમાણે ગોળ પ્લસ માઇનસ કરી શકો છો અને ગોળની જગ્યાએ ખાંડ કે સાકરનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો છો હું અહીંયા એકદમ હેલ્ધી બનાવી રહી છું એટલે ગોળનો ઉપયોગ કર્યો છે એક ટેબલ સ્પૂન ખસખસ ખસખસ થી ઊંઘ સરસ આવે છે એક ટેબલ સ્પૂન સૂંઠ પાવડર એડ કરીશું શિયાળાના વસાણામાં સૂંઠ ખૂબ જ ફાયદાકારક છે એટલે સૂંઠ તો વસાણામાં ઉમેરવી જો તમારી પાસે ગંઠોળા હોય તો એક ચમચી ગંઠોળા પાવડર પણ ઉમેરી શકાય અડધી ચમચી ઈલાયચી પાવડર ઉમેરીશું થી પણ સરસ ઊંઘ આવશે જો તમને ક્યારેક ઊંઘ ના આવે તો રાત્રે બે ઈલાયચી ચાવીને ઉપર પાણી પીને જશો તો એકદમ સારી ઊંઘ આવશે છેલ્લે ને આ રીતે છીણીને ઉમેરીશું ફક્ત વન ફોર્થ જાયફળનો ઉપયોગ કરવાનો છે બધા મસાલા સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અને આ રીતે લાસ્ટમાં જ ઉમેરવા એટલે તેની ફ્લેવર સરસ જળવાઈ રહે સારી રીતના મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ બિલકુલ ધીમી જ રાખીશું તમે જોઈ શકો છો બે મિનિટમાં સાઈડમાંથી માંથી ઘી પડવા લાગ્યું છે આ રેસીપીને જોઈને તમને ખ્યાલ તો આવી ગયો હશે કે મેં ટ્રેડિશનલ ગુજરાતી વસાણું ગુંદરની પેંદ બનાવી છે સૌથી પહેલાં એકદમ હેલ્ધી ગુંદની પેદ પરફેક્ટ માપ સાથે બનાવવા માટે મેં અહીંયા પચાસ ગ્રામ બાવળીયો ગુંદ લીધો છે તેને મેં મિક્સચરમાં દળીને આ રીતના તૈયાર કર્યો છે તો હું તમને બાવળીયો ગુંદ બતાવું તો આ રીતના ગાંગડામાં હોય છે આ ગુંદ તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે પણ જો તમારા ઘરમાં બાવળિયો ગુંદ ના હોય તો તમે ગમે તે ગુંદનો ઉપયોગ કરી શકો છો ધળેલા ગુંદના પાવડરને એક બાઉલમાં એડ કરીશું તેમાં ગુંદ જેટલું જ પચાસ ગ્રામ દેશી ઘી નાખીશું ઘીને ગુંદમાં સારી રીતના મિક્સ કરી લઈએ અને ગુંદને ઘીમાં પલાળી દઈએ અહીં આપણે ગુંદ અને ઘીનું પ્રમાણ સરખું લીધું છે બંને પચાસ પચાસ ગ્રામ ગુંદને ઘીમાં એક કલાક પલાળવા દઈશું પલળે છે ત્યાં આપણે પેદમાં ઉમેરવાની બીજી સામગ્રી તૈયાર કરી લઈએ તો અહીંયા મેં સો ગ્રામ સાકર લીધી છે સાકરની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો ગુંદથી ડબલ આપણે સાકર લેવાની છે તો સાકરને મિક્સર જારમાં એડ કરીને તેનો પાવડર તૈયાર કરી લઈએ સાકર સરસ રીતના પીસાઈ ગઈ છે હવે બદામ કાજુ અખરોટ અને મગજ તરીના બીને મિક્સર જારમાં અધકચરા પીસી લઈએ અહીંયા તમે ડ્રાય ફ્રૂટને તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ચોઈસ મિત્રો તમારી પાસે છે ડ્રાય ફ્રૂટનો આ રીતના અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે એક કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ઘીમાં ગુંદ સરસ રીતના પલળી ગયો છે હવે આપણે ગુંદની પેત બનાવવા માટે ગેસ ઉપર જાડા તળિયાવાળી કઢાઈ રાખીશું તેમાં પચાસ ગ્રામ સૂકેલા ટોપરાનું છીણને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈએ બે મિનિટ જેવું થયું છે ટોપરાનું છીણ સરસ શેકાઈ ગયું છે તો તેને વધારે શેકવાનું નથી તો તેને પ્લેટમાં લઈ લઈએ તેજ કઢાઈમાં ઘીમાં પલાળેલા ગુંદને એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને ગુંદને તળી લઈએ તો જેમ ઘી ગરમ થશે તેમ ગુંદ તળાતો જશે તો ગુંદ સરસ રીતના તળાઈ ગયો છે તેમાં અડધો લીટર ફેટવાળું દૂધને ગુંદમાં નાખીશું ગુંદમાં દૂધને સારી રીતના મિક્સ કરી લઈએ અને સતત હલાવતા રહેશું એટલે દૂધ ગુંદ સાથે ઘૂક થઈ જશે તો તમે જોઈ શકો છો ત્રણ મિનિટ થઈ છે ત્યાં ગુંદમાં નાખેલું દૂધ ફાટી ગયું છે તો આપણે આ જે દૂધમાંથી પાણી થયું છે તે બધું બળી જાય ત્યાં સુધી પકાવીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને સતત હલાવતા રહીશું બાર મિનિટ જેવું થયું છે અને આપણે દૂધ ફાટીને જે પાણી થયું હતું તે બધું બળી ગયું છે અને આપણું મિશ્રણ પહેલાં કરતાં અડધી ક્વોન્ટિટીમાં થઈ ગયું છે તો તેમાં આપણે દળેલી સાકરને નાખીશું સાકરને સારી રીતના મિક્સ કરી લઈએ દૂધનું બધું પાણી બળી જાય પછી તેમાં સાકર કે ખાંડ નાખવાની ફરી ખાંડનું પાણી થયું છે તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહીશું એટલે ખાંડનું પાણી બળી જશે તો સાત મિનિટ જેવું થયું છે ખાંડનું પાણી થયું હતું તે પણ બળી ગયું છે અને ખાંડની ચાસણી જેવું થઈ ગયું છે તેમાં મસાલા કરી લઈએ તો તેમાં બે ચમચી સૂંઠ પાવડર દોઢ ચમચી ગંઠોળાનો પાવડર નાખીને સારી રીતના મિક્સ કરી લઈએ સાથે સૂકેલા ટોપરાનું છીણ કચરો પીસેલો ફ્રૂટનો પાવડર અડધી ચમચી ખસખસના બીને નાખીને સારી રીતના મિક્સ કરી લઈએ તો હવે બે મિનિટ જેવું થયું છે ને ગુંદની પેજ સરસ રીતના કોક થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેસુ તો તૈયાર છે એકદમ હેલ્ધી ટેસ્ટી ગુંદની પેજ તો તેને સર્વિંગ પ્લેટમાં સવ કરીશું તો તેને એરટાઇટ ડબ્બામાં ભરીને તમે સાત દિવસ બહાર અને પંદર દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો પછી રોજ સવારે એક ચમચી ગુંદની પેદ ખાઈ શકો છો તો શિયાળામાં શરીરને ભરપૂર શક્તિ આપીએ તેવી ગુંદની પેત બનાવવાની જરૂર એક વખત ટ્રાય કરજો બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું તો સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ જો તમારા વાળ ખરે છે નાની ઉંમરમાં સફેદ છે વાળનો ગ્રોથ નથી થતો વાળમાં ખોડો છે તો આ તમામ પ્રશ્નોના સોલ્યુશન છે આ હેર ઓઇલમાં તો અનેક પ્રકારની ઔષધિ ગુણોથી ભરપૂર આ હેર ઓઇલના ઓર્ડર અમે લઈએ છીએ તો તેના કોન્ટેક નંબર નીચે આપેલા છે